असली नपुंसक तो ए छे કે જે પોતાની પત્ની ના ડરથી પોતાના મા બાપનું સ્વમાન હણી લે. કહેવાય છે ને કે માતા પિતા જ્યારે હૈયાત ન હોય ત્યારે તેના સંતાનોને તેમના માતા પિતાની કદર થાય છે. આજની યુવા પેઢી પણ ઘણી વખત પોતાના માતા પિતાને ઘરડાઘર કે વૃદ્ધાશ્રમ રહેવા મજબૂર કરતા હોય છે. દીકરાના લગ્ન બાદ પુત્રવધુ સિનિયર સિટીઝન માતા પિતાને ઘણી વખત ટોર્ચર કરતા હોય છે અને દરેક સિનિયર સિટીઝન માતા પિતાને પણ સન્માનભેર જીવન જીવવાનો અધિકાર હોય છે, પરંતુ ઘણી વખત સિનિયર સિટીઝન વૃદ્ધો સન્માન સાથે જીવન જીવી શકતા નથી અને દીકરા સાથે પુત્રવધુના મેણા ટોણામાં વૃદ્ધાશ્રમ અથવા તો ઘરડાઘરમાં આશરો મેળવતા હોય છે. પરંતુ ઘણી વખત પુત્ર અને પુત્રવધુને માતા પિતા ન હોય ત્યારે શું થાય તેની કદર કરતો કિસ્સો આ ગુજરાતી ફિલ્મ વેલકમ જિંદગીમાં દર્શાવવામાં આવ્યું છે. વેલકમ જિંદગી ગુજરાતી ફિલ્મ આજની યુવા પેઢીની આંખોમાં આંસુ લાવી શકે છે, કારણ કે આ ફિલ્મમાં જ્યારે દીકરાને કેન્સરની બીમારી થાય છે ત્યારે તેને જે ગ્રુપનું બ્લડ જોઈતું હોય છે ત્યારે પિતા સિવાય કોઈનો ઉપયોગમાં લઈ શકાય તેવું ન હોવાના કારણે એક દીકરો જીવન મરણ વચ્ચે હોય છે અને આ દીકરાને તેના પાલક પિતા એક આશ્રમમાંથી લાવ્યા હોય છે, જેના કારણે તેના પિતાનું લોહી પણ દીકરાને કામ લાગતું નથી. પરંતુ લોહીની લાગણી કરતાં પણ વધારે પિતાએ દીકરાને બચાવવા માટે તેની બેનને શોધી નાખે છે અને દીકરાને બચાવી લાવે છે. આ છે પાલક પિતાની તાકાત. દીકરાને જ્યારે ખબર પડે છે કે તે સગા પિતા નહીં પરંતુ પાલક પિતા છે ત્યારે દીકરાને પણ તેની લાગણીનો અનુભવ થાય છે. આજની યુવા પેઢી વેલકમ જિંદગી ફિલ્મ નિહાળીને પણ પોતાના સિનિયર સિટીઝન માતા પિતાની કદર કરે તે જરૂર છે. આજે વેલકમ જિંદગી જોયું છે ત્યાં પરથી એ જ ખબર પડે છે કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા પણ ઘણી બધી વધી રહી છે, તેના કારણે જે ઘર પરિવાર એકલા થઈ ગયા છે પણ એ ઘર પરિવારની જે વૃદ્ધાશ્રમના પોતાના મા બાપને જે મૂકી આવ્યા છે તેમને ક્યારે જરૂર પડે છે. આ પિક્ચરમાં પણ કે એવું જ છે કે વૃદ્ધાશ્રમમાં જ્યારે પોતાના પિતા જાય છે ત્યારે સંતાનને જ્યારે એમની જરૂર હોય છે ત્યારે સંતાન તેમને યાદ કરે છે કે મારા પિતા છે ક્યાં. પણ ખરેખર તો જ્યારે તેમની કદર કરી હોત પહેલેથી તો વૃદ્ધાશ્રમમાં તેના પિતા ના ગયા હોત એની સાથે રહ્યા હોત. આ જે પિક્ચર છે વેલકમ જિંદગી એ ખરેખર તો દરેક પરિવારે સાથે મળીને જોવું જોઈએ જેનાથી આ પરિવાર જે છે છૂટું ના પડી વિખેરાઈ ના જાય અને સૌ પરિવાર સાથે મળીને રહે. મોસ્ટ ઓફ અમારી એજના બધા આવા મૂવી ઓછા જોતા હોય છે પણ આવા મૂવી દરેકે જોવા જોઈએ અને થોડું ઇન્સ્પિરેશન લેવું જોઈએ કે દરેકના ઘરમાં માતા પિતા છે, અમે પણ પોતે વહુઓ છે તો અમે પણ અમારા સાસુ સસરા સાથે સારો જ વ્યવહાર કરીશું આ મૂવી જોઈને. અને દરેકને અમે ઈચ્છીએ છીએ કે દરેક આ મૂવી જોઈએ ને પોતા અને એના તરફથી કઈ શીખે અને પોતાના માતા પિતા અને તેમના સાસુ સસરાને પણ સારી રીતે રાખે. જોઈને એટલો સંદેશ કહેવા માંગીએ છીએ કે દરેકના ઘરમાં ઘરડા વ્યક્તિ હોય છે, એ ઘરડા વ્યક્તિની ઉંમર કેવી હોય છે એ સમય જતા નાના નાના બાળકો જેવા થઈ જાય છે. એમની ઈચ્છાઓ એમની લાગણીઓને કદર કરો અને એમને સાચવીને રાખો. વેલકમ મૂવી અમને બહુ સરસ લાગ્યું છે, એ સારું છે, સમજવા લાયક છે, એટલા માટે તમે આ મૂવીને એ કરજો. અમને પિક્ચર જોઈને શીખવા જેવું અમને મળ્યું છે કે બધાને ઘરમાં આવું બનતું હોય છે તો બધા લોકો શીખે કે આવું ના થવું જોઈએ. હું વેલકમ જિંદગી મૂવી જોયું, બહુ સરસ લાગ્યું મને અને આ મૂવી જોવામાંથી બહુ સમાજને શીખ મળી છે અને મળશે, એના માટે બધા પ્રોત્સાહિત થઈ અને એકબીજા દ્વારા આ મૂવી જોવાનો સંદેશો આપવો પડશે. અને હું એક એવી વાત કરવા ચાહું છું કે જો સમાજમાં જે સિનિયર સિટીઝન છે એને તો કોઈનું જ્યારે એવા એના છોકરાઓ કે એવા બધા થાય છે ત્યારે એને એક સ્ટ્રોંગ માણસ બનવું પડશે કે પોતાની લાગણીઓ અને બધું છોડવું પડશે. એમ કે છોકરાઓ જ્યારે એને છોડે છે તો એને પણ એને છોડવા પડશે. બસ મારે આ સંદેશો કેવો છે તો અત્યારની જનરેશનને પણ સમજવું પડશે કે આ સમય જ્યારે આપણે એવો કરીએ છીએ તો નેક્સ્ટ ટાઈમ આપણો સમય આવવાનો જ છે.
ગુજરાતી ફિલ્મ વેલકમ જિંદગીના પ્રોડ્યુસરે પણ આ ફિલ્મ સૌપ્રથમ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી, કારણ કે ભારત દેશમાં સૌથી વધારે વૃદ્ધા આશ્રમો અને ઘરડાઘરો બન્યા છે અને આવનારા સમયમાં પણ સૌથી વધુ વૃદ્ધા આશ્રમો અને ઘરડાઘર હોઈ શકે તેવો એક સર્વે કહી શકે છે. એટલા માટે જ ભારત દેશમાં ઘરડાઘર અને વૃદ્ધા આશ્રમો નાબૂદ થાય તે હેતુથી વેલકમ જિંદગી ફિલ્મ થકી આજની યુવા પેઢીઓને જાગૃત કરવાનું કામ દર્શાવવામાં આવ્યું છે અને દરેક પત્રકારો પણ ભારતમાં વૃદ્ધા આશ્રમ નાબૂદ થાય અને દરેક યુવાન પોતાના સિનિયર સિટીઝન માતા પિતાને સન્માન સાથે પોતાની સાથે રાખે તેવી અપીલ પણ ફિલ્મ રજૂ કરનારા પ્રોડ્યુસરોએ અપીલ કરી હતી. હું રાજેશ ચૌહાણ, વેલકમ જિંદગી એનો પ્રોડ્યુસર, નોલેજ કેમ્પસ આણંદનો ચેરમેન. અમે વેલકમ જિંદગી મૂવી બનાવ્યું છે. વૃદ્ધોને પડતી સમસ્યા અમે આ ફિલ્મમાં બતાવી છે કે જ્યારે 60+ થાય છે તે વખતે વૃદ્ધોને બાળકો તરફથી જે તકલીફો ઊભી થાય છે અને વૃદ્ધો એ પરિસ્થિતિમાં આવી જાય છે કે ન કહી શકાય ન સહી શકાય, બરાબર, એનું ચોક્કસ અમે બારીકાઈથી એ માહિતીને ભેગી કરી એનું સંકલન કરી અને અમે વેલકમ જિંદગી બનાવેલું છે. મારી તો દરેક મિત્રોને અપીલ છે, બરાબર, કે આ મૂવી એક વખત સપરિવાર જોવું જોઈએ. પ્રાચી ફિલ્મ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના પ્રોડક્શન હાઉસમાંથી મૂવી આવી છે વેલકમ જિંદગી. એજ્યુકેશન ગ્રુપમાંથી છીએ એટલે ડેફિનેટલી એક સારો મેસેજ જ સમાજને આપીશું. સમાજના ઘણા બધા પ્રશ્નો અત્યાર સુધી લોકોએ ઉઠાવ્યા છે, પણ એક વૃદ્ધાશ્રમનો જે પ્રશ્ન છે અને એક જનરેશન ગેપના લીધે જે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એની ઉપર કદાચ હજી સુધી કોઈએ ધ્યાન નથી આપ્યું, બસ તો એને અમે સમાજની સામે લાવવાનો એક પ્રયત્ન કર્યો છે આ ફિલ્મના માધ્યમથી. ચોક્કસથી જોજો, વૃદ્ધ હોય કે પછી યંગ જનરેશન હોય કે નાના બાળકો હોય, દરેકને મૂવીમાં મજા આવશે. એન્ટરટેનમેન્ટથી ભરપૂર છે, એની સાથે એક સરસ મજાની આઈડિયોલોજી સમાજને અમે આપવા જઈ રહ્યા છે, એક નવું કેરેક્ટર આપવા જઈ રહ્યા છે જેને અમે ટાઇટલ આપ્યું છે સિનિયર સિટીઝનના સિંઘમનું, બરોબર. તો ચોક્કસથી મૂવી જોવા જજો તમારા નજીકના થિયેટરમાં. થેન્ક યુ.